ધોરણ છ જેમાં ચેપ્ટર પૃથ્વીના આવરણો. ગયા વિડીયો લેક્ચરમાં આપણે મૃદાવરણ અને જીવાવરણ વિશે માહિતી મેળવી હતી. હવે વાતાવરણ. વાતાવરણને ઇંગ્લિશમાં એટમોસ્ફિયર કહેવામાં આવે છે. પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલા 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને શું કહેવાય? વાતાવરણ કહે છે. એટલે કે પૃથ્વીની સપાટીમાં 800 થી 1000 કિલોમીટર સુધી જે વાયુના આવરણ હોય તેને શું કહેવામાં આવે? વાતાવરણ. વાતાવરણને આપણે નરી આંખે જોઈ શકાતું નથી. વાતાવરણમાં વિવિધ વાયુ છે, પાણીની વરાળ છે, ધૂળના રાજકણો છે, ક્ષાર કણ છે, સૂક્ષ્મ જીવજંતુઓ હોય છે. વાતાવરણ રંગીન, ગંધહીન અને સ્વાદરહિત હોય છે. એટલે કે એને કોઈ રંગ ન હોય, ગંધ ન હોય અને સ્વાદ પણ ન હોય. તેમજ તે પારદર્શક છે. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેશ થાય છે અને મુખ્યત્વે વાયુમાં નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝન આ તેમાં મુખ્ય વાયુ છે. પૃથ્વીની સપાટી નજીક વાતાવરણ ઘટ છે. જ્યારે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચાઈ ઉપર જઈએ તેમ હવા પાતળી થતી જાય છે. અહીં જો આપણે ચાર્ટ આપેલો છે જેમાં વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ કેટલા ટકા છે તે આપેલું છે. નાઇટ્રોજનનું પ્રમાણ 78.03% છે. ઓક્સિજનનું પ્રમાણ 20.99% છે. આર્ગોનનું પ્રમાણ 0.94% છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.9% છે. બીજા વાયુમાં 0.01% છે. સૌથી વધારે વાયુ કયું છે વાતાવરણમાં? નાઇટ્રોજન 78.03%. હજી આપણે જેમ જેમ પૃથ્વીની ઉપર જઈએ તેમ તેમ વાતાવરણમાં મોટા ભાગે વાયુનું પ્રમાણ શું થાય? ઘટતું જાય છે. એટલે કે ઓછું થતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ ભારે હોવાથી નીચલા સ્તરમાં તે વધારે જોવા મળે છે અને જેમ જેમ આપણે ઉપર જતા જઈએ તેમ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટર ઊંચાઈ પછી અને ઓક્સિજન 110 કિલોમીટરની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન 130 કિલોમીટરની ઊંચાઈ પછી ઓછો થતો જાય છે. ખૂબ જ ઊંચાઈ જતાં માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જ હોય છે. આ ખાસ યાદ રાખવાનું કે પૃથ્વીની સપાટી 20 કિલોમીટર આપણે ઉપર જઈએ તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટી જાય, 110 કિલોમીટર ઉપર જઈએ તો ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય. પછી વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. આ વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરીને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે અને આ વાયુ મુખ્યત્વે ક્યાં હોય? કે વહેલી સવારે ખુલ્લા મેદાન છે, સમુદ્ર કિનારાની હવામાં વધારે હોય છે. અને ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક એટલે કે સ્વાસ્થ્ય માટે સારો હોવાથી તે ઘણા લોકો વહેલી સવારે ચાલવા જાય છે. જો પર્વતરોહકો પર્વત ચડતી વખતે ઓક્સિજનના બાટલા શા માટે રાખે? કેમ કે પર્વત ઊંચાઈ ઉપર હોય બરાબર, જેમ જેમ ઊંચાઈ ઉપર જઈએ તેમ ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય એટલે તેને ઓક્સિજનના બાટલા સાથે રાખવા પડે. વાતાવરણમાં રહેલા વિવિધ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે. તેનાથી એકાએક અંધારું કે અજવાળું થતું નથી. સૂર્યોદય પહેલાં ઉષાકાળ એટલે કે સવાર અને સૂર્યાસ્ત પછી સંધ્યાકાળ આકાશી રંગો આ રજકણોને આભારી છે અને આ રજકણો દ્વારા પ્રકાશનું પરાવર્તન થઈને આપણને સૂર્યપ્રકાશ મળે છે. વાતાવરણના માધ્યમમાં અવાજ સાંભળી શકાતો નથી. અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામીને પૃથ્વીની સપાટી પર પાછા આવે છે. તેથી જ રેડિયો અને દૂરદર્શન પ્રસારણ શક્ય બન્યું છે. આમ વાતાવરણ સાથે સંઘર્ષ ઉલ્કાઓ જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠે છે અને વાતાવરણ છે એ પૃથ્વી માટે કુદરતી ઢાલ સ્વરૂપે છે. અને પછી ચોથું આવશે જીવાવરણ, બાયોસ્ફિયર. જો પૃથ્વીના મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે એટલે કે લોકો રહે છે તેને જીવાવરણ કહે છે. અને જીવાવરણ માત્ર પૃથ્વી ઉપર જ છે. પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ મળ્યું છે. જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય, એમાં વનસ્પતિ અને પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે. પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે. જીવાવરણના સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. આમ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જીવાવરણ છે.